મિત્રો કેમ છો? મજામાં? હવે તમે બધા પહેલામાંથી બીજામાં આવી ગયા ને, બરાબર ને? તમારે બધાએ ભણવાની શરૂઆત કરવી છે ને. હવે તમને પહેલા હું મારું નામ આપું. મારું નામ છે ભુવારીના. હું સનફ્લાવર સ્કૂલ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે તમે બહુ વેકેશન નોટું કર્યું, બરાબર ને? એમાં બધાએ રમવાની પણ મજા પડી હશે, કેમ કે સ્કૂલે ના આવવું એટલે મજા તો આવે જ ને. હવે ભણવાની શરૂઆત કરવી છે ને, એટલે બધું ભૂલાઈ ગયું હશે. તો હવે તમને આજથી ભણવાની શરૂઆત કરવાની છે. એટલે હવે આપણે ગુજરાતી વિષયમાં તો તમને વાંચતા લખતા પણ થોડું થોડું તો પહેલામાંથી આવડી ગયું હતું ને, કે કકો બાર અક્ષર શીખ્યા હતા, શબ્દ વાક્યો બધું શીખ્યા હતા, પણ બધું ભૂલાઈ ગયું હોય. એટલે હવે હું તમને પહેલી શરૂઆત આપણે કે કલમ વટારાથી, આપણા મૂળાક્ષરો જે છે ને ત્યાંથી શરૂઆત કરીશ. જો તમને કે મેં શું લખ્યું છે, કથી શરૂઆત. ક કબૂતરનો, ક ખ ખટારાનો, ખ ઘ ગણપતિનો, ગ ઘ ઘરનો, ગ ચ ચકલીનો, ચ ચ છત્રીનો, છ જ જમૃકનો, જ ઝ ઝાબલાનો, ઝ ટ ટપાલીનો, ટ ઠ ઠળિયાનો, ઠ ડ ડગલાનો, ડ ધ ઢગલાનો, ઢ અણફેનો, અણ ત તલ્વન, ત થ થાળીનો, થ દ દળાનો, દ થ દજાનો, દ નણબરાનો, ન પ પતંગનો, પ ફ ફટાકડાનો, ભ બ બકરીનો, બ ભ ભમેડાનો, ભ મ મરચાનો, મ ય યતીસનો, ય ર રમકડાનો, ર લ લખોટાનો, લ વ વહાનો, વ ષ શરણાયનો, સ ષ ષટ્કોણનો, સ સ સશલાનો, સ હ હરણનો, વ અળણાનો, અળ ક્ષ ક્ષત્રિનો, ક્ષ જ્ઞ જ્ઞાનીનો, જ્ઞ. હવે આ બધા મૂળાક્ષરો તમારા બધાને ભૂલાઈ ગયા હશે, તો તમારે લખવાના છે અને બોલવાના પણ છે. હવે પછી છે બારાક્ષરી, તો બારાક્ષરી પણ લખ્યા હતા, બરાબર ને? તો હવે જો એકવાર બોલીને લખીને પણ તમને સમજાવીશ. ક પછી કા, કી, કી, કુ, કુ, કે, કઈ, કો, કૌ, કમ, કહ, એ જ રીતના છે ખ. એટલે ખ, ખા, આને શું કહેવાય? રસ્વાય. અને રસ્વાય થી. પછી આને શું કહેવાય? દીર્ઘાય. અને દીર્ઘાય થી. પછી આને રસ્વાવાળું. અને રસ્વાવાળું ખુ. ખને દીર્ઘાવાળું ખુ. ખને એક માત્ર ખે. ખને બે માત્ર ખે. ખને કાના માત્ર ખો. ખને ખણા બે માત્ર આમ કહેવાય ખૌ. ખને માથે બીડું હોય તો ખંડ. અને ખને બે આગળ બીડા હોય તો ખ. હવે તમારે આવી જ રીતના બારાક્ષરી લખવાની અને બોલવાની પણ છે, તો જ તમને આમાંથી શબ્દ લખતા આવડશે, પછી વાક્યની શરૂઆત થશે, બરાબર ને? હવે તમારે જે મેં કક્કુ અને બારાક્ષરી આપ્યા છે ને, તમારી જે બુક હોય ને એમાં તમારે લખવાનો અને ઘરે બોલવાનો છે, બરાબર? હવે પછી હું તમને બાળગીત ગૌડાવીશ. તમારી પાઠ્યપુસ્તક છે ને તમારું, એમાં બાળગીત છે પહેલું, અને પાઠ પહેલામાં શું છે કે શરણાય ઢોલક રંગ, એમાં પહેલું એક બાળગીત આવ્યું છે, હું તમને ગૌડાવીને સંભળાવીશ. સાંભળવું છે ને, બરાબર? ફરો ફરો ને છોકરા ઉંદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, તેમ ફરો ને છોકરા ઉંદરડી, ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, પેલી તારલ્યો સૌ ઉંદરડી, ફરો ફરો ને છોકરા ઉંદરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી. કેવું લાગ્યું? મજા આવી ને? તમારા પાઠમાં છે, તમે બુક ખોલજો, બરાબર? હવે તમારે આજે તો આટલું શીખવાનું છે કે બધા ભૂલી ગયા હોય એટલે, એટલે આજે કક્કો બારાક્ષરી. હવે એના પછી કાલે હું તમને શબ્દ શીખવાડીશ, બરાબર? આજના